फ्रेंड्स तमारो स्वागत छे मारा किचन मा। आज आपणे बनावीशुं एकदम टेस्टी एवो आखा वर्ष माटे छाशनो मसालो। आ मसालो तमे कोई पण चाट, शरबत, ज्यूस, फ्रूट पर छाटीने के सालड पर छाटीने खाई शको छो। साथे आपणे होटल के रेस्टोरंट मां मळे ढाबा जेवी मसाला छाश पण बनावीशुं। तो चालो बनावीए। एक पेन मां एक चौथाई कप अने एक टेबल स्पून जीरुं उमेरीशुं। एक चौथाई कप थी एक टेबल स्पून जेटलो ओछो अजमो तमे एक चौथाई कप जेटलो पण लई शको छो। एक टेबल स्पून आखा मरी अने एक चौथाई कप आखा सूका धाणा लई लेशुं। अने गैसनी आँच हवे हूँ चालू करीश अने मीडियम फ्लेम पर आपणे 4-5 मिनिट स्लो टू मीडियम साइड राखी अने ज्यां सुधी आ बधा मसालामां सारी एवी सुगंध आवी जाए त्यां सुधी आपणे एने शेकवानुं छे। અને ધ્યાન રાખવાનું છે કે મસાલા બળી ન જવા જોઈએ। આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહી આપણે આ મસાલાઓને શેકીશું। આ મસાલાને તમારે જો શેકવાનો હોય તો તમારા ઘરમાં સારો એવો સૂર્યપ્રકાશ સનલાઇટ આવતી હોય તો બધી સામગ્રીઓને થાળીમાં ભેગી કરી અને સૂકવીને પણ તમે એને પીસી શકો છો। તો આ શેકાય ત્યાં સુધીમાં હું ફુદીનાના પાનને તમારે કેવી રીતે સ્ટોર કરવા આખી રીતે એ કહીશ। તો ફુદીનાના પાનને આ રીતે ધોઈ અલગ કરી મેં પ્લેટમાં રેફ્રિજરેટરમાં એને 2-3 દિવસ સુધી રાખ્યા। ખુલ્લા જ રાખવાના એટલે આ રીતે સુકાય અને ક્રિસ્પી થઈ જશે, પણ એનો કલર છે એ ગ્રીન રહેશે। તમે બહાર જો સુકવશો તો પીળાશ જેવો કલર થઈ જશે। તો આવા ક્રિસ્પી થઈ ગયા છે। હવે જે આપણે મસાલા શેક્યા છે એ તમે જોઈ શકો છો, હવે સારો એવો કલર આવી ગયો છે। ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં જે આપણે ફુદીનાના પાન સૂકવેલા છે રેફ્રિજરેટરમાં ગેસ બંધ કરી એ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું। મિક્સ કરી આ બધા મસાલાઓને આપણે ઠંડા થવા દેવાના છે। આ રીતે ફુદીનાના પાનને તમે સૂકવી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પાણીપુરી બનાવવી હોય ત્યારે પણ આ પાવડર વાપરી શકો છો। તો હવે ફુદીનાના પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, મસાલા ઠંડા થઈ ગયા છે। આપણે એને એક મિક્સર જારમાં કાઢી એનો પાવડર પીસી લઈશું। તો ફુદીનાના પાન જ્યારે બધા મસાલા ઠંડા થશે હાથમાં તમે એને મસળો તો એકદમ પાવડર થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો સૂકો પાવડર તૈયાર થઈ ગયો છે। એને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં આપણે બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું। તો આપણે એમાં 1 ટેબલ સ્પૂન હિંગ ઉમેરી દઈશું, 1/2 કપ રેગ્યુલર મીઠું, તો વ્હાઈટ મીઠું જે આપણે વાપરીએ તે, અને 1/2 કપ સંચળ પાવડર, કાલા નમક જેને બ્લેક સોલ્ટ કહેવાય એ મેં ઉમેર્યું છે, અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણો આ સિમ્પલ એવો છાશનો મસાલો તૈયાર છે। આખા વર્ષ માટે તમે આ મસાલો બનાવી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ જોવે ત્યારે કોઈ પણ ચાટ હોય, સેવપુરી, દહીપુરી, કોઈ પણ તમે ફ્રૂટ ચાટ બનાવો, કોઈ પણ સાલડ હોય કે ફ્રૂટ જ્યુસ હોય કે સાદા શરબત હોય એમાં તમે વાપરી શકો છો। છાશમાં આ તમે રેગ્યુલર વાપરી શકો છો। તો કોઈ બોટલમાં ભરી એને તમે પૂરા વર્ષ માટે સ્ટોર કરી દેવાનું। હવે આપણે આ જ મસાલો વાપરી અને મસાલા છાશ જે હોટલમાં મળે એવી ફુદીના ફ્લેવરની બનાવીશું। તો ચાલો બનાવીએ। એના માટે મિક્સર જાર લેશું, એમાં 1 નાનું મરચું, તો બહુ તીખું ન હોય એવું લેવાનું। એમાં આપણે 10-15 ફુદીનાના પાન, 1 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી અને આપણે એને પહેલાં પેસ્ટ કરી લઈશું, તો અધકચરા જેવી જ પેસ્ટ બનશે। હવે આપણે એમાં 1 કપ દહીં, તો આ રેસીપીથી તમે 2 મોટા ગ્લાસ જેટલી છાશ બનાવી શકો છો। 1 કપ દહીં ઉમેરી અને 1/2 ટીસ્પૂનથી થોડો ઉપર મેં બનાવેલો છાશનો મસાલો ઉમેર્યો છે અને આપણે એને આ રીતે બ્લેન્ડ કરી દઈશું। બ્લેન્ડ કરી આપણે એમાં 2 કપ પાણી ઉમેરી દઈશું અને પાછું આપણે એકવાર એને મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે સર્વિંગ ગ્લાસ લેશું, એમાં આઈસ ક્યુબ્સ બરફ ઉમેરીશું। તો મેં થોડું ચિલ્ડ પાણી લીધું હતું એટલે બરફના ટુકડા 2 નાખ્યા છે અને પછી એના પર આપણે આ રીતે છાશ 2 ગ્લાસમાં ઉમેરી ઉપરથી થોડો મસાલો છાટીશું અને ફુદીનાના પાન મૂકી અને આ છાશને આપણે સર્વ કરીશું। તો છાશનો મસાલો અને ટેસ્ટી એવી મસાલા છાશ આ છાશના મસાલામાંથી બનાવેલી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।